नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य ने जीवन साधना हिमालय में एक वर्ष साधना। पूज्य श्री राम शर्मा जी ए पहली बार हिमालय में एक वर्ष साधना करी, ए तेमनो पहलो अनुभव हतो। ए अंगे तेमणे जे कह्युं छे ए साधक जीव ने मार्गदर्शन रूप छे। पूज्य श्री राम शर्मा ना शब्दों में ए बात सांभळवामां सत्संग माणवानो आनंद मरे छे। सांभळो ए प्रेरक कथा। हिमालय एकांत वन प्रदेश में एकला रहेवू ए भारे तपस्या छे। अभावो अने आशंकाओ वच्चे प्रतिकूलताओ अने मनोबळनी मददथी केवी रीते जीवती शकाय छे एनो अनुभव त्यां आपणने थाय छे। मन साथ आपे तो गम्मे तेवा संकट केवा सरळ अने सह्य बनी जाय छे। आध्यात्मिक मार्ग पर चालनार साधके मन तो मजबूत बनावू ज पड़े छे। निर्जन एकांतमां एकાલપણનો જે ભય લાગે છે એનું કારણ ચિંતનની દુર્બળતા છે। મન મજબૂત હોય તો સાથીઓની શોધ શા માટે કરવી પડે? સાથી ન હોય તો એકાંતમાં ડર શા માટે લાગે? જંગલી પશુ પક્ષીઓ એકલા રહે છે, એમને તો હિજક પશુ પક્ષીઓનો ડર હોય છે, પરંતુ માણસથી તો બધા પ્રાણીઓ ડરે છે। સાથી માણસમાં એટલી બુદ્ધિ છે કે તે આત્મરક્ષણ કરી શકે। ચિંતનની દિશા ભય તરફ હોય તો આ સંસારમાં બધું બિહામણું લાગે છે। જો સાહસ મન બુદ્ધિ સાથ આપે તો પછી ડરવાનું કારણ શું હોઈ શકે છે? જો મનુષ્ય નિર્ભર રહે અને હિંસક પશુઓ પ્રત્યે અંતરને પ્રેમભાવ રાખે તો જોખમની શક્યતા બહુ ઓછી રહે છે। આદિવાસી લોકો જંગલમાં જંગલી હિંસક પ્રાણીઓ વચ્ચે રહે છે, પછી એવું કોઈ કારણ નથી કે બુદ્ધિશાળી માણસ ત્યાં ન રહી શકે। આત્મા પરમાત્માના ઘરનો એકલો આવે છે, ભગવાનના ઘેરે પણ એકલો જવું પડે છે। બીજા અવસરો પણ આપણને શુદ્ધ અને ભાવુક મન ઉલ્લાસનો અનુભવ કરવાનું રહે છે, તો એમાં આશ્ચર્ય કઈ વાતનું? આધ્યાત્મના સુફળ રૂપે મનમાં આટલો ફેરફાર તો દેખાવો જોઈએ। શરીરને જેવી ટેવ પાડવામાં આવે છે એને અનુકૂળ બની જાય છે। માણસ પણ જો ઉપયોગી પાંદરા પસંદ કરીને પોતાના ખોરાક નિશ્ચિત કરી લે તો ટેવ ન પડે ત્યાં સુધી થોડી ગડબડ રહે છે, પછી ગાડી ચીલા પર ચાલવા માંડે છે। આવા કેટલાય અનુભવ મને એ પ્રથમ હિમાલય યાત્રામાં થયા, અને જે મન સામાન્ય મનોબળવાળી વ્યક્તિઓને પોતાની ઈચ્છા મુજબ ચલાવે છે તે કાબૂમાં આવી ગયું। કલ્પનાઓ ઉત્પન્ન કરવાની જગ્યાએ આનંદ અને ઉલ્લાસભરી અનુભૂતિઓ કરવા લાગ્યું। ઋતુઓની પ્રતિકૂળતાનો સામનો કરવા માટે ભગવાને યોગ્ય માધ્યમ રાખ્યા છે। જ્યારે ચારેય બાજુ બરફ પડે છે ત્યારે ગુફાઓમાં ગરમી રહે છે। ગૌમુખ ક્ષેત્રમાં ઉગતા લીલા છોડ સળગે એવા હોય છે। રાત્રે રસ્તો દેખાવા માટે એવી જ એક વનૌષધિ ઝગમગી રહે છે। તપોવન અને નંદનવનમાં સક્રિયા જેવું એક મધુર દેવકંદ જમીનની નીચે પાકે છે। ઉપરથી તો તે ઘાસ જેવું દેખાય છે, પણ જમીનમાંથી બહાર કાઢતા કદમાં એટલું મોટું નીકળે છે કે એક અઠવાડિયા સુધી કાચું અથવા શેકીને ખાઈ શકાય છે। એનો સ્વાદ સિંગોડા જેવો હોય છે, એનાથી એક અઠવાડિયા સુધી ભૂખ મટાડી શકાય છે। ભોજપત્રની ડાળ પર જાડી ગાંઠો હોય છે, એને ખાંડીને એની ચા બનાવીને પીવામાં આવે છે તો ઠંડીમાં પણ પરસેવો નીકળી જાય છે। ભોજપત્રની છાલને બેસવા ઓઢવા પહેરવાના કામમાં પણ ઉપયોગી કરી શકાય છે। આ બધી વાતો એટલા માટે કહી છે કે ભગવાને દરેક ઋતુની પ્રતિકૂળતાનો સામનો કરવા માટે બધી વ્યવસ્થાઓ કરી રાખી છે। મનુષ્ય તો પોતાની મનની દુર્બળતાને કારણે હેરાન થાય છે। જે મનુષ્ય આત્મનિર્ભર બને તો એની ત્રણ ચતુર્થાર્થ સમસ્યાઓ ઉકેલી શકે છે। એક ચતુર્થાર્થ માટે બીજા વિકલ્પો શોધી શકાય છે। મનુષ્યને દરેક સ્થિતિને અનુકૂળ બનાવી શકે છે।
તે હેરાન થાય છે કે જ્યારે તે એમ ઈચ્છે છે કે બીજા બધા લોકો એની મરજી પ્રમાણે ચાલે, પરિસ્થિતિઓ એને અનુકૂળ બને. જો પોતાને બદલવામાં આવે તો દરેક સ્થિતિમાં ગુજારો કરી શકાય છે અને આનંદિત રહી શકે છે. પ્રથમ હિમાલય યાત્રા માટે મારે તપસ્યા છે. પ્રથમ હિમાલય યાત્રા મારે માટે તપસ્યા છે. એનાથી પોતાની ઉપર કાબૂ મેળવવાનો સારો એવો અભ્યાસ થયો. હવે મને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ગુજારો કરવાનો કોઈ મુશ્કેલી પડતી નથી. દરેક પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવામાં વાર લાગતી નથી. ત્યાં હિમાલયમાં એકાંકી જીવનમાં કામ, ક્રોધ, મોહ કોઈ અવસર ન હતો. એટલા માટે એના ઉપર વિજય મેળવવામાં કોઈ ખાસ મુશ્કેલી પડી નહીં. પરીક્ષાના રૂપમાં જે ભય અને લાલચો સામે આવે એનો હસીને અસ્વીકાર કરી દીધો. અહીં મારે ફક્ત એટલું જ કહેવું છે કે આધ્યાત્મ પથ પર ચાલનારને દરરોજ ભય અને લાલચનું દબાણ સહન કરવું પડે છે. એને દૂર કરવા માટે દરેક સાધકે કમર કસીને તૈયાર રહેવું જોઈએ. જે આટલી તૈયારી નહીં કરે તેને પસ્તાવવું પડશે. પ્રથમ હિમાલય યાત્રાનું પ્રત્યક્ષ પ્રતિફળ એક જ મળ્યું. અણઘડ મન હારી ગયું અને હું જીતી ગયો. દરેક નવી અગવડ જોઈને એને પાંજરામાં પુરાયેલા માંદરાની જેમ દમ પછાડા માર્યા, પરંતુ એનું કશું ચાલ્યું નહીં. અગવડ જોઈને એને ઘેરે પાછા જવાની વાત કરી, પરંતુ એને એવો મદારી મળ્યો હતો જે એની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો. છેવટે મનને હાર માનવી પડી. તે વખતે મનની વાત માની હોત તો આજે આટલી ઉચ્ચ સ્થિતિ સુધી હું પહોંચી ન શકત. એક વાર તો મનમાં એવો એક તમોગુણી વિચાર આવ્યો જેને છુપાવવાનો યોગ્ય નથી. એ વિચાર એવો હતો કે જેમ ઢોંગી બાઓએ હિમાલયનું નામ લઈને પોતાની ધર્મધજા પડકાવી છે, એવું જ કંઈક કરીને સિદ્ધ પુરુષ બની જવું જોઈએ અને જિંદગીભર આરામથી મોજ મજા કરવી જોઈએ. જેવો મનમાં આ વિચાર ઉઠ્યો કે તરત જ એને પગ નીચે દબાવી દીધો. સમજી ગયો કે મનની પરીક્ષા લેવામાં આવી રહી છે. વિચાર્યું કે જ્યારે પોતાના આત્મ પ્રતિભાને બળે એ આરામ કરી શકાય છે તો હિમાલયને, સિદ્ધ પુરુષોને, સિદ્ધિઓને, ભગવાનને, તપસ્યાને બદનામ કરવાથી શો ફાયદો.